જય શ્રી કૃષ્ણ. રાતે રાતે જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે નવા વર્ષ નિમિત્તે માતા લક્ષ્મીજીના પગલા પાડવાથી માં લક્ષ્મીજીની કૃપા આખું વર્ષ વરસે છે. આ પરંપરા વર્ષોથી આપણે ત્યાં ચાલતી આવી છે. જો તમે આ પરંપરા પ્રમાણે પગલા ન કરતા હો તો આ પ્રમાણે જરૂર કરશો. જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરશો. માં લક્ષ્મીજીના પગલાનું મહત્વ આપણે ત્યાં ઘણું જ છે. એકેય ઘર એવું નહીં હોય કે જેના ઘરમાં માં લક્ષ્મીજીના પગલા દિવાળી કે નવા વર્ષના ન થયા હોય. દરેકના ઘરમાં માં લક્ષ્મીજીના પગલા જોવા જ મળે છે. માં લક્ષ્મીજીના પગલા ઘરમાં કરવાથી ઘણા બધા લાભ થાય છે. શાસ્ત્રોમાં કહે છે કે માતા લક્ષ્મીજીના ચરણોમાં 16 શુભ ચિહ્ન બતાવે છે. આ ચિહ્ન અષ્ટલક્ષ્મીના બંને પગમાં ઉપસ્થિત હોય છે, જે 16 કળાઓનું પ્રતીક છે. માતા લક્ષ્મીજીને ધનની દેવી કહે છે. લક્ષ્મીજીની કૃપાથી જ ધનની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ પર માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેની દરિદ્રતાનો માં લક્ષ્મીજી નાશ કરે છે. માં લક્ષ્મીજીને વૈભવનું સ્વરૂપ પણ બતાવ્યું છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં વૈભવનું આગમન થાય છે. આમ માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા લોકો જીવનમાં અનેક ઉપાયો કરે છે, તો તેમાંનો આ એક ઉપાય છે. ઘરમાં લક્ષ્મીજીના પગલા પાડવાથી માં લક્ષ્મીજીનો વાસ થાય છે. જે ઘરમાં માં લક્ષ્મીજીના પગલા પડે છે તે ઘરમાંથી સમસ્યાઓનો નાશ થાય છે અને તેના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. આ ઉપરાંત લક્ષ્મીજીના પગલા દુકાન કે ઓફિસમાં પણ પાડવામાં આવે છે. આ જગ્યાએ લક્ષ્મીજીના ચરણ કે પગલા પાડવાથી કાર્યમાં પ્રગતિ થાય છે અને ધંધામાં ધનલાભ થવાનો આરંભ થાય છે. માના ચરણમાં 16 ચિહ્ન હોવાથી માતા લક્ષ્મીજીને 16 નામથી પણ પોકારવામાં આવે છે. તો આજે પારંપરિક રીતે જે માં લક્ષ્મીજીના પગલા કઈ રીતે પડાય છે તે આપણે જાણીશું. સૌ પ્રથમ નવા વર્ષના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને નવા વસ્ત્રો ધારણ કરી આ પગલા પાડવાના હોય છે. એક થાળીમાં પાણીવાળું કંકુ લેવું, પછી બંને હાથની હથેળીની મુઠ્ઠીવાળી બંને મુઠ્ઠી વાળેલો હથેળીનો ભાગ કંકુમાં બોળી એક પછી એક મુઠ્ઠી પાડતું જવું, જેનાથી સરસ માતા લક્ષ્મીજીના પગલાની છાપ પડશે. અને પછી કંકુવાળી આંગળીથી તેના પર 5 ટપકા કરવા, જેનાથી પગલા પરની આંગળીઓની છાપ થશે અને સરસ માં લક્ષ્મીજીના પગલા છપાશે. આમ એક પછી એક હાથ લઈ વાળા ફરતી માં લક્ષ્મીજીના પગલા કરતું જવું. ઘરના મુખ્ય દ્વારથી લઈ ઘરની તિજોરી અને મંદિર પાસે પણ માં લક્ષ્મીજીના પગલા પાડવા અને રસોડામાં પણ માં લક્ષ્મીજીના પગલા પાડવા, જેનાથી માના આશીર્વાદ વરસે છે અને માતા લક્ષ્મીજી બધા પર પ્રસન્ન થાય અને સૌને સુખ સમૃદ્ધિ આપે તેવા સદભાવ સાથે બોલો લક્ષ્મી માત કી જય.